सदानन्दाम्भोदिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्रीघनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थे जय स्वामीनारायण। सद्गुरु निष्कोळन स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि चार એમાં છેલ્લે કથા લખે છે કે ભગવાનને ઘણી બધી લીલાઓ કરતા સ્વામીએ જોયા છે. એમાં મહારુદ્ર અતિરુદ્ર 84 કરતા નદી નદ અને તળાવમાં નહાતા વાવમાં નહાતા મલની સાથે કુસ્તી કરતા નહાતા નહાતા જળ ઉછાળતા તીર ચલાવતા કટારી અને તલવાર કમરમાં ખોસ્યા હોય એવા ટાળ અને તડકા અને મેઘ વરસતો હોય ત્યારે ત્રણેય ઋતુની અંદર ભગવાનને ચાલતા આંબા આંબલીનો છાંયડો હોય આસોપાલવનો છાંયડો હોય પીપરના ઝાડ નીચે ભગવાનને જોયા છે. આવું સ્વામીએ મહારાજના દર્શન ચિંતામણીની અંદર મહારાજના દર્શનની લીલાઓ લખી. આગળ સ્વામી લખે છે પીપળ બકુળ બોર સડીએ દ્રગે ડીઠા છે બીજા બહુ તરુ બોરડીએ દ્રગે ડીઠા છે ઠાકોર મંદિર કરવા કાજે દ્રગે ડીઠા છે લીધી માથે ઈટ મહારાજે દ્રગે ડીઠા છે પથ્થર કેલ મૃતિકા માથે દ્રગે ડીઠા છે લઈ ચાલે સખા સાથે દ્રગે ડીઠા છે એમ હરિ મંદિર કરાવી દ્રગે ડીઠા છે માહી મૂર્તિ અપધરાવી દ્રગે ડીઠા છે. નિષ્કુળન સ્વામી લખે છે ભગવાનને પીપળ બકુળ બોરસડી એના વૃક્ષની નીચે બેઠેલા ભગવાનના દર્શન કર્યા છે. સ્વામી બીજું એમ લખે છે કે મહારાજને મંદિર કરવા માટે માથે ઈંટો લીધી હોય મહારાજે એવા દર્શન પણ મહારાજના સ્વામી કે મેં કર્યા છે. અત્યારે મહારાજે જે પોતે 6 ધામ 6 મંદિરો બાંધ્યા મહારાજે પોતે એની અંદર મૂર્તિઓ પધરાવી એમાંનું વરતાલ ધામ જે સર્વોપરી ધામ કહેવાય જ્યાં હરિકૃષ્ણ મહારાજ રૂપે સ્વયં શ્રીજી મહારાજ બિરાજે છે વૃતાલેશ ભગવાન જયતિ સાક્ષાત આવું લખાનું જ્યાં આગળ ભગવાન પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજિત છે
ઉપાસ્ય સ્વરૂપ, ઉપાસના કરવા યોગ્ય સ્વરૂપ અનેકને મોક્ષ માર્ગનું બહુ મોટું બળ પૂરું પાડે એવું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ રૂપે મહારાજ વરતાલમાં બિરાજે છે. એ વરતાલ મંદિરની લીલા છે કે મહારાજે અહીં જે સ્વામીએ કીધું, લીધી માથે ઈટ મહારાજે. મહારાજે જ્યારે તમામ કાર્યો બધા કર્યા ત્યારે છેવટે મંદિરોની રચના શ્રીજી મહારાજે કરવાનું વિચાર્યું છે. સાધુઓની રચના કરી, શાસ્ત્રોની રચના કરી, આચાર્યોની સ્થાપના કરી. શ્રીજી મહારાજે વિચાર્યું હરિભક્તોનો સમુદાય તૈયાર થયો. અંતિમ શ્રીજી મહારાજે લક્ષ્ય બાંધ્યું છે મંદિરો કરવાનું. મહારાજ કે અમે મંદિરો એટલા માટે કર્યા છે કે મંદિરોમાં મૂર્તિઓ એટલા માટે પધરાવી છે, ત્યાગ અને વૈરાગ્યના પક્ષને મોડો કર્યો છે, કારણ કે ઉપાસના લાંબા સમય સુધી ટકી રહે, ઉપાસના માટે અમે મંદિરો અને મંદિરોમાં મૂર્તિઓ પધરાવી છે. મંદિર છે એ આત્યંતિક કલ્યાણ માટેનું બહુ મોટું સાધન છે. મંદિર છે એ અનેકને શાંતિ આપવા માટેનું સાધન છે. ભગવાનની અંદર જોડાવા માટેનું સ્થાન મંદિર છે, કારણ કે મંદિર હશે તો ત્યાં ભગવાનનું સ્વરૂપ હશે. ભગવાનનું સ્વરૂપ હશે ત્યાં પંચવર્તમાન યુક્ત સાધુ રહેતા હશે, તો એ મંદિરોમાં ભગવાનની કથા વાર્તા અને ભગવાનના સ્વરૂપની ચર્ચા થતી હશે. એને સાંભળીને અનેક મુમુક્ષુઓ મોક્ષના માર્ગે ચાલે એના માટે શ્રીજી મહારાજે મંદિરોનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. મહારાજે એકવાર ગઢપુરની અંદર સંધ્યા સમયે સભા કરીને લીમડા હેઠે વિરાજમાન થયા હતા. બધા સંતો પણ સભામાં બેઠા હતા. મહારાજ કે આપણે ગુજરાતમાં એક મંદિર કરવું છે. બધા સંતોને પૂછ્યું કે તમારે નજરમાં આવતું હોય ગુજરાતમાં કોઈ જગ્યા તો એવી ખોડી કાઢો તો આપણે ગુજરાતમાં મંદિર કરવું છે. મહારાજનું વચન સાંભળીને કોઈક સંતોએ બામન ગામ ઠીક છે આવું કીધું, મહીસાગર નદી પાસે છે, કોઈકે ડભાણ બહુ સારું છે, કોઈ બોચાસન કીધું, કોઈ ઉમરેઠ કીધું, એવી રીતે સંતોના અલગ અલગ મત પડ્યા. પણ શ્રીજી મહારાજે જે ધારી રાખ્યું હતું એ કોઈ સંતોએ કીધું નહીં. શ્રીજી મહારાજે જે સ્થાન ધારી રાખ્યું હતું એ ધારવા પાછળનું કારણ એ હતું, શ્રીજી મહારાજ આ બધું સાંભળી અને પછી મહારાજ બોલ્યા કે હું તમને કહું, ત્યારે સંતો કે મહારાજ કોને? મહારાજ કે અમને ફરતાલ ચરોતરના મધ્યમાં છે તેમને બહુ ગમે છે, માટે ત્યાં મંદિર થાય તો ઘણું સારું. ફરતા ચારે પાસે મુમુક્ષુ જન પણ ભાથામાં તીર ભર્યા હોય એમ છે, એવી રીતે મહારાજે કહ્યું. એને સાંભળીને સર્વે સંત કે અમને પણ એવું જ ગમે છે, ત્યાં મંદિર કરો. મહારાજે વરતાલ જ મંદિર કરવાનો સંકલ્પ કેમ કર્યો? ચરોતરમાં તો ઘણા બધા પ્રદેશો છે. સંતોએ જે નામ દીધા, ગુજરાતમાં ચરોતરમાં એક મંદિર કરવું હોય તો વરતાલ જ કેમ પસંદ કર્યું, બીજું કેમ નહીં? એની પાછળનો પણ ઇતિહાસ એવો છે કે જ્યાં આગળ અત્યારે લક્ષ્મીનારાયણ દેવનું ડેરું છે, એટલે જ્યાં એ મંદિર છે, વચ્ચે મધ્ય સિંહાસન, ત્યાં આગળ એકવાર બોરડી હતી. વર્ષો પહેલાં બોરડી હતી. શ્રીજી મહારાજે એની કથા પોતે કીધેલી છે કે પૂર્વે ભૃગુ ઋષિની નારીથી એક પુત્રી ઉત્પન્ન થઈને એનું નામ લક્ષ્મી પાડ્યું હતું. એ પુત્રી પરણાવા લાયક થઈ ત્યારે એમને ઘેર નારદ મુનિ આવ્યા. નારદ મુનિનું પૂજન કર્યું અને પછી સારા ભાવથી એમને જમાડ્યા. લક્ષ્મીએ નારદ મુનિ પાસે એવું વરદાન માગ્યું કે મારે તુલ્ય મને વર મળે, આવું મને વરદાન આપો. નારદજી બોલ્યા, તમારે તુલ્ય તો પતિ વિષ્ણુ ગણાય, બીજો કોઈ નહીં, માટે તમારે વિષ્ણુ ભગવાનને પતિ કરવા હોય તો બહુ તપ કરવું પડે, તો તમારા પતિ વિષ્ણુ ભગવાન થાય. ત્યારે લક્ષ્મીજીએ કીધું કે હું ક્યાં જઈને તપ કરું? ત્યારે નારદજી કે તપ કરવાની સારી જગ્યા બતાવું છું, જો જપ તપ પોતાને ઘેર રહીને કરો તો સાધારણ ફળ થાય, નદી કાંઠે કે દેવ મંદિરે જપ તપ કરો તો 100 ગણું ફળ થાય, અને કોઈ પવિત્ર સ્થળમાં જપ તપ કરો તો 1,00,000 ગણું ફળ થાય.
સર્વોત્તમ ક્ષેત્રમાં જઈને જપ તપ કરે તો અક્ષય ફળ થાય, આવું નારદ મુનિનું વચન સાંભળીને લક્ષ્મી કે મને ઉત્તમ ક્ષેત્ર બતાવો. ત્યાં નારદજીએ કહ્યું કે લક્ષ્મી તમે સાંભળો, તમને અક્ષય ફળ થાય તેવું અતિ ઉત્તમ ક્ષેત્ર એક બતાવું છું. નારદજી બોલ્યા, મહિસાગર, વાત્રક અને સાબરમતી નદી આ ત્રણ નદીઓ જે દેશમાં વહે છે એ નદીના મધ્ય પાવન હિતને કરનારું ઘણા ઝાડોથી અને વેલીઓથી યુક્ત એક હેડંબા વન છે. તેમાં એક તંબુના આકારવાળી બોરડી છે. એ સ્થાનમાં જઈને તમે જપ કરો, ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો અને દ્વાદશાક્ષર મંત્રનો જપ કરો અને પાંચ અગ્નિના તાપને સહન કરવાપૂર્વક તપ કરો તો તમારી ઉપર ભગવાન પ્રસન્ન થશે અને તમને વરવાનું વચન આપશે અને બીજા સંકલ્પ હશે એ પણ પૂરા થશે. આમ કહી નારદજી એ સ્થાનથી અંતરધ્યાન થઈને પોતાના સ્થાન પ્રત્યે ગયા. લક્ષ્મીજી બોરડી તળે ગયા અને તપ કરવા તૈયાર થયા. એમને સ્નાન કરવા માટે ગંગા નદીએ કૂવાનું સ્વરૂપ ધારણ કર્યું એટલે કૂવાનું નામ ગંગાજળિયું એવું પડ્યું. એમાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે. તે કૂવામાં નાઈને લક્ષ્મીએ કોઈથી ન થાય એવું કઠિન તપ બોરડીના ઝાડ નીચે બેસીને કર્યું. ભગવાને દર્શન દીધા. ભગવાને કીધું વરદાન માગો. ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને નમસ્કાર કરીને એટલું બોલ્યા, તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તો મારી સાથે પરનો, મને તમારી સેવામાં રાખો, આટલો વર માગું છું. આવું સાંભળીને ભગવાને તથાસ્તુ કહ્યું અને બીજું કંઈ માગવું હોય તો માગો આવું પણ કીધું. ત્યાં લક્ષ્મી કે, હે વૈકુંઠરાય, મને આ સ્થાન વહાલું લાગે છે, માટે આ જગ્યાએ મોટું મંદિર કરીને તેમાં આપ શ્રીજી મૂર્તિનું સ્થાપન થાય તો નિરંતર આ જગ્યાએ આપણે બેઉ નિવાસ કરીને રહીએ, ક્ષણવાર પણ વેગળા ન થઈએ. આ જગ્યા સર્વોપરી તીર્થ થાય અને આ સ્થળે કોઈ પુણ્ય કરે તો અક્ષય ફળ થાય ને પોતાની ઈચ્છાથી કોઈ અનુષ્ઠાન કરે તો ધન ધાન્ય પુત્રને પામે. આ ઠેકાણે મોટા મુનિ આશ્રમ કરીને રહીને બ્રહ્માદિક દેવ તીર્થ કરવા આવે અને આ ઠેકાણે ભક્તિ ભગવાનની કરે મોક્ષને પામે અને પોતપોતાનું દૈવત લઈને સર્વ તીર્થ અહીં આવીને વાસ કરે. આવું લક્ષ્મીનું વચન સાંભળીને ભગવાન બહુ રાજી થયા અને વરદાન આપતા એવું બોલ્યા કે આ સ્થાન તીર્થ થશે, તમે જે માગ્યું એ બધું થશે. ખરેખરો કળિયુગ જ્યારે પ્રવર્તશે ત્યારે બધા દેશમાં અધર્મ ફેલાશે અને અક્ષરધામ નિવાસી પુરુષોત્તમ ભગવાન ધર્મ સ્થાપન કરવાને કાજે અક્ષર મુક્તોને લઈને આવશે, ધરતી ઉપર મનુષ્ય શરીરને ધરશે. આ સ્થળમાં આવીને પવિત્ર એવી આ જગ્યાએ પોતાનું મુખ્ય મોટું શોભાવાળું સુંદર મંદિર કરશે. ત્યારે તે મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવશે, તેમાં પોતે ભગવાન નિવાસ કરીને રહેશે. આવું લક્ષ્મીને વરદાન આપીને ભગવાન પોતાના સ્થાનકમાં ગયા અને તપ કરતા એવા લક્ષ્મી પોતાના પિતા પાસે ગયા. આવી રીતનું લક્ષ્મીજીને ત્યાં વરદાન મળેલું હોવાથી ભગવાને એ વરદાન સત્ય કરવા માટે સંતોને અલગ અલગ સ્થાન પૂછ્યા, પણ ભગવાને છેવટે એમ કીધું કે વરતાલ જેવું અમને કોઈ બીજું સ્થાન દેખાતું નથી એટલે ત્યાં મંદિર કરીએ. અને અત્યારે જ્યાં વચલું ડેરું છે ત્યાં જ આ બોરડીનું ઝાડ હતું, ત્યાં જ લક્ષ્મીજીએ તપ કરેલું, ભગવાને વરદાન આપેલું, એના પ્રતાપે અત્યારે ત્યાં લક્ષ્મી અને નારાયણ સાથે બિરાજે છે. એ ભગવાને પોતાનું વરદાન સત્ય કરવા માટે એ ઘટના ઘટાવેલી. હવે ત્યાં મંદિર વરતાલમાં કરવું છે તો મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, તમે વરતાલ મંદિર કરવા સારું જાઓ. બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ અમારે ખર્ચી તો જોઈએ ને. હરજી ઠક્કરને કે, સ્વામીને 12 રૂપિયા ખર્ચીને આપજો. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે થાળ જમવા સારું, પછી બ્રહ્માનંદ સ્વામીને કહીને મહારાજ થાળ જમવા સારું પધાર્યા. જમીન તૃપ્ત થઈને અક્ષરોડે પડી ગયા. બીજે દિવસે સવારમાં નિત્ય વિધિ કરીને સભામાં મહારાજ આવીને બેઠા. બ્રહ્માનંદ સ્વામી સવારમાં ઉઠીને નાહી ધોઈને સંત મંડળે સહિત તૈયાર થઈને મહારાજને મળવા સારું આવ્યા. મહારાજને મળીને ચાલ્યા ત્યારે મહારાજે સ્વામીને એવું કહ્યું કે આપણે વરતાલના તળાવ ઉપર હનુમાનજીનું મંદિર છે તેથી નાનું મંદિર કરવું. સ્વામી જ્યારે વરતાલ મંદિર કરવા નીકળતા હતા 12 રૂપિયા લઈને, ત્યારે મહારાજે એવું કહ્યું વરતાલ તળાવ ઉપર હનુમાનજીનું મંદિર છે, એનાથી નાનું મંદિર આપણે કરવું છે. આવું મહારાજનું વચન સાંભળીને બ્રહ્માનંદ સ્વામી કહે ઠીક, એમ કહીને સ્વામી ચાલ્યા. કારિયાની થઈને પોલાર પર ગયા. કમિયાળે થઈને નાની બોરુ, સિંજીવાડે થઈને વરતાલ આવી માતાની ધર્મશાળામાં ઉતર્યા.
પછી નારાયણગર બાવા અને જોબન વર્તાલાને પટેલ કુબેરભાઈને રણછોડભાઈને વાસનદાસ સુથારને બધાને ભેગા કરીને કે અમને તો અહીં મંદિર કરવા સારું મહારાજે મોકલ્યા છે બ્રહ્માનંદ સ્વામી કીધું. એ વાત સાંભળીને બધા હરિજન બહુ હરખ પામતા હતા. બ્રહ્માનંદ સ્વામીને કહે, હે સ્વામી, તમે જેમ કહો તેમ કરીએ. આ જે અમારું સર્વે ધન ધામ બધું તમારું છે. હરિજનનું વચન સાંભળીને સ્વામી બધાને કે આપણે પ્રથમ ઈંટો તો પાડવી પડશે ને મંદિર બાંધવું હશે તો. ત્યારે જોબન વર્તાલો કે, સ્વામી, તમારે એક રોટલા અમને સર્વને આપવા અને જોડના કુંભારને, બામરોલીના કુંભારને, સંજયના કુંભારને, વરતાલના કુંભાર, આ બધાને અમે ઈંટો પાડવા સારું વગર પૈસાથી લાવીશું, એમને ખાવાનું આપીશું. લાકડાની તો ખોટ નથી, જેટલા જોઈએ એટલા છે. એવું જોબન વરતાલાનું વચન સાંભળીને બ્રહ્માનંદ સ્વામી કે, અમે ભિક્ષા માગીને તમને જમાડીશું. એમ ઠરાવ કરીને ઉગમની હાલમાં બેઠક છે તે જગ્યાએ 900,000 ઈંટો પાડી અને 9 ઈંટવા ખડક્યા. તે તૈયાર થયા તો પણ પેલા 12 રૂપિયા ખર્ચીને આપ્યા હતા એ તો બાંધેલા જ રહ્યા. 12 રૂપિયામાંથી એકેય રૂપિયો સ્વામીએ વાપર્યો નહીં. સ્વામીએ હાલમાં મંદિર છે એ જગ્યાએ લેખ કરી આપ્યો સ્વામીને ત્યાં આગળ હરિભક્તોએ. એ લઈને પછી સ્વામીએ ધર્મદેવનું મંદિર અને લક્ષ્મીનારાયણ દેવનું મંદિર એ બેનો પાયો ખોદાવ્યો સૌથી પહેલાં. એટલામાં મહારાજને ગઢડે કોઈએ ખબર કહી, મહારાજ, બ્રહ્માનંદ સ્વામી તો બહુ મોટું કામ આરંભ્યું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી ઉપર ઠપકાનો કાગળ મહારાજે લખ્યો, આપકી પોચ વિચાર કે કરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ જેતી લંબી સોળ. એ સાખી કાગળમાં લખીને બીડ્યો. તે કાગળ બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યો. તેને વાંચીને બ્રહ્માનંદ સ્વામી મનમાં બહુ વિચાર કરીને 8 છપ્પા નવા કરીને તે કાગળમાં લખીને પછી મહારાજના ઉપર લખ્યું, કરોડોપતિનો સાહુકાર હોય અને વણોતર 5 રૂપિયાનો વેપાર કરે એમાં સાહુકારની લાજ જાય, વાનોતરને તો કાંઈ ચિંતા નહીં. અને પછી સ્વામી સાખી લખી, સાહેબ સરીખા શેઠિયા વસે નગર કે માય, તાકે ધન કી ક્યા કમી, જાકી હુંડી ચલે નવખંડ ધરતી કે માય. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે ત્યાં લક્ષ્મી તો હાજર જ હોય. બ્રહ્માનંદ સ્વામી આવો કાગળ મોકલ્યો. ત્યારે મહારાજે શું કર્યું, નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જાઓ, બ્રહ્માનંદ સ્વામીને સમજાવો કે આટલું મોટું મંદિર ના કરે. તે નિત્યાનંદ સ્વામી કે, હા મહારાજ, હું સમજાય આવું. નિત્યાનંદ સ્વામી આવ્યા. બ્રહ્માનંદ સ્વામીને આવીને સ્વામીએ શું કીધું, સ્વામી, આ 2 શિખરવાળું મંદિર શું કરવા કરો છો? કરવું તો પછી 3 શિખરનું કરવું તો શોભે કે? નિત્યાનંદ સ્વામીએ નાનું કરવા નહીં, મોટું કરવાનું કીધું. અને બંને જણ મંડી પડ્યા અને 3 શિખરનો પાયો ખોદ્યો. પહેલાં 2 શિખર કરવાના હતા, એની જગ્યાએ 3 શિખર કર્યા. એ વાત પછી કોઈકે મહારાજને કહી કે, તમે તો નિત્યાનંદ સ્વામી ના પાડવા સ્વરૂપ મોકલ્યા હતા અને એ તો ત્યાં જઈને હામું વધાર્યું એમને તો. એવું સાંભળીને મહારાજ મનમાં વિચાર કરતા હતા. પછી વરતાલ પધાર્યા. તે પછી મહારાજ 2-4 દિવસ ગઢપુરમાં રહીને પોતે ત્યાંથી થોડાક સવારે સહિત ચાલ્યા અને વરતાલ આવ્યા. તે બધી જગ્યા જોઈને બ્રહ્માનંદ સ્વામીને કહે, મંડપે સહિત બધો પાયો સંગાથે આપણે ગાળો. એમ કહીને એકંદર પાયો ગળાવ્યો. પછી પોતે ઉગમની બેઠકે જઈને પોતાને માથે જરિયાની મંડિલ હતું એના ઉપર ઈંટવાડે જઈને 2 ઈંટો પોતે લીધી અને 2 ઈંટો લઈને ચાલ્યા. તે પછવાડેથી હરિજન ઈંટો લઈને ચાલ્યા. મહારાજે માથે ઈંટો લીધી એટલે બધાએ પછી ઈંટો ઉપાડે જ, બાકી આમ જોયા કરતા હોય, પણ મહારાજ જાતે કરે તો બધાય લે ને. એટલે નિષ્કુળન સ્વામી લખ્યું અહીંયા આગળ, સ્વામીએ લીધી માથે ઈટ મહારાજે દ્રગે ડીઠા છે. મહારાજે જે મંદિરો કર્યા છે સ્વયં પોતે માટીના તગારાઓ લીધા છે. મહારાજે સ્વયં પોતે ઈંટો માથે લીધી છે. પથ્થર પણ શ્રીજી મહારાજે પોતે માથે લીધા છે. આપણને વિચાર આવે કે આ પુરુષોત્તમ નારાયણે આપણા આત્યંતિક કલ્યાણ માટે ભગવાન હોવા છતાં પણ કેવા કેવા નાના કામ કર્યા છે. ભગવાને માથે ઈંટ લઈને મંદિરો તૈયાર કર્યા છે. એ મંદિરોની શાન વધે, એ મંદિરોનું ગૌરવ વધે, એવું આપણું જીવન આપણે કરવું જોઈએ. આપણા જીવન, આપણા વર્તન, આપણી વાણીથી ભગવાનના કરેલા કાર્યને નુકસાન થાય, મોટા પુરુષોના કરેલા કાર્યને નુકસાન થાય,
એવું કાર્ય કરવાનો અધિકાર આપણને નથી. શ્રીજી મહારાજ જ્યારે દયા કરીને સત્સંગમાં આપણને લીધા છે ત્યારે આપણું બોલવું, આપણું ચાલવું, આપણું બેસવું, આપણું સૂવું, આપણું જોવું, આપણું ખાવું બધું જ એવું હોય કે જે ભગવાને કરેલું આ કાર્ય, આત્યંતિક કલ્યાણ માટે સ્થાપેલો આ સંપ્રદાય, આત્યંતિક કલ્યાણ માટે સ્થાપેલા આ સંપ્રદાયમાં જે મહાપુરુષોના લોહી રેડાયા છે ને રેડાય છે, એમના દાખલા ઉપર પાણી ન ફરે એટલી જવાબદારી આપણા જીવનની આપણે રાખવાની છે. બીજાની નહીં, આપણે પોતાના જ જીવનની, પોતાના જ વાણી અને વર્તનની એટલી જવાબદારી રાખીએ ને તો પણ બહુ મોટી સેવા છે. ઈંટો ભલે માથે આપણે કદાચ ન લઈ શકીએ, પરંતુ ભગવાનની માથે મૂકેલી ઈંટો છે એને આપણા મનનું ધાર્યું કરીને ખેડવી ના નાખીએ. પુરુષોત્તમ નારાયણે જે ધર્મની દિવાલો ઊભી કરી છે, મહાપુરુષોએ જે પોતાનું લોહી રેડીને ધર્મની દિવાલો ઊભી કરી છે, એ દિવાલોમાં ક્યાંક કાના ના પાડી દઈએ આપણા સ્વભાવને વશ થઈને. બસ આટલી સેવા આપણે કરીએ તો એ ઘણી છે. શ્રીજી મહારાજે માથે પોતે ઈંટ લીધી, સો જરિયાની મંડીલ હતું એની ઉપર બે ઈંટો મૂકી, અને બે ઈંટો લઈને ચાલ્યા તે પછવાડેથી હરિજન ઈંટો લઈ લઈને ચાલ્યા. એવી રીતે મહારાજે ત્રણ વાર બબ્બે ઈંટો લાવ્યા, છ ઈંટો થઈ. એ ઈંટો પ્રસાદીની લક્ષ્મીનારાયણ દેવના સિંહાસનમાં ગાલી છે. એવી રીતે મહારાજ ત્રણ વાર ઈંટો લાવ્યા જેથી 900,000 ઈંટો ઈંટવાડામાં ન રહી એવું એટલું મનુષ્ય મહારાજના દર્શન સારું ભરાયેલું હતું. મહારાજ ત્રણ જ વાર બે બે ઈંટો લાયા, પાછળ બધા ઈંટો લીધી તો 900,000 ઈંટો ઈંટવાડામાંથી ખાલી થઈ ગઈ. કેટલા હરિભક્તો આવ્યા હશે કે બધાએ ઈંટો લીધી તો ઈંટો ઈંટવાડામાં ઈંટ જ ના રહી, 900,000 ઈંટોમાંથી એકે ઈંટ ના રહી. સેવા કરવા માટે મજૂર ના બોલાવવા પડ્યા, સેવા કરતા વાર ના લાગી. મહારાજે ખાલી ત્રણ વાર ઈંટો લીધી તો પાછળ હરિભક્તોએ બધાએ ત્રણ ત્રણ વાર લીધી, બધી ઈંટો ખાલી. તે ભક્તિ પ્રિયાનંદ સ્વામી હતા, એ કાછડો વાળીને મોટું ધોળનું ગાર્યું મહી પડીને કરે. કેટલાક સંત તગારાથી ગાર આપે અને મહારાજ થરે થરે ઈંટો ગોઠવવાની બતાવતા જાય ને ફરતા જાય. એવી રીતે કામ કરતા સાંજ પડે ત્યારે ગારાવાળા સંતોને મહારાજ એમને એમ ગારા સોતા મળે અને કહે કે આ તો ચંદન છે. એવી રીતે સર્વને ઉત્સાહ આપતા છતાં મંદિરનું કામ અતિ ઉતાવળું લીધું તેથી ઉભની બરોબર કામ આવ્યું ને શિખરનું કામ ચલાવ્યું તે પણ થોડે દિવસે પૂરું થતું હતું. આવી રીતે મહારાજે મંદિરો કરવા માટે સ્વયં માથે ઈંટો લીધી છે. એકવાર ગઢડાની અંદર મારા સભામાં બિરાજમાન હતા અને પવિત્રાનંદ સ્વામી કે મંદિર ચનાય છે, તમે ઘેલે પધારો તો હરિજન બધા પથરા લાવવા માંડે. તે મહારાજ ઘેલે ગયા, ઘેલાએ મહારાજ ગયા અને પોતે મહારાજે ત્યાં આગળ એક મોટો પથ્થર હતો, એ મોટો પથ્થર હતો એ મહારાજે કુંડલી ગામનો એક ભોજો લુવાર હતો એને મહારાજે કહ્યું કે આ પથ્થરને તું ભાંગી નાખ, બહુ મોટો પથ્થર હતો. તે મહારાજે ત્યાં આગળ એ પથ્થરને ભંગાવ્યો અને પછી એ પથ્થર જે ભાંગ્યો, એક મોટો પથ્થર હતો તે સાધુન પાડા ભાંગવા માંડ્યા, ભાંગ્યો નહીં, એ લુવારે પછી ભાંગી નાખ્યો. અને પછી એ પથ્થર જે ભાંગ્યો એને મહારાજે પોતાના માથા ઉપર ઉપાડ્યો એ પથ્થરને. તે મહારાજે માથા ઉપર ઉપાડ્યો તે પાછળ પછી બધાય સંતો ભક્તો બધાય પથરા ઉપાડવા માંડ્યા. તે ઠેક મંદિરથી ઘેલા સુધી પથ્થરે સહિત માણસોની એક ધારી લાઈન થઈ ગઈ અને મહારાજ પધાર્યા અને ઓરડીમાં બિરાજ્યા. ઠેક ઘેલાએથી મંદિર સુધી એક ધારી લાઈન થઈ અને પથ્થરનું કામ ચાલુ થઈ ગયું. પણ મહારાજે સૌ પ્રથમ પોતે પથ્થર પોતાના માથા ઉપર લીધો, ભગવાને પોતાનું લોહી રેડીને, પરમહંસોએ પોતાનું લોહી રેડીને, હરિભક્તોએ પોતાનું લોહી રેડીને મંદિરો ઊભા કર્યા છે. જે તે સમયે, ત્યારે યુગ એવો હતો મજૂરી કરીને તૈયાર થતા મંદિરો, કેટલાય મંદિરોની અંદર એવું હતું કે ઠાકોરજીનું સિંહાસન પધરાવી દીધું એ ઉપર નળિયા નહોતા, હરિભક્તોએ પોતાના ઘરના નળિયા ઉતારીને મંદિરોને ઢાંક્યા છે. મંદિરની સેવા એટલે ભગવાન શ્રીહરિની સ્વયં પોતાની સેવા છે. આજે લોયાધામ મંદિર
મહારાજની ઈચ્છાથી મહારાજના સંકલ્પથી થઈ રહ્યું છે એની અંદર હું અને તમે જે જે રીતે નિમિત્ત થઈ રહ્યા છે તન મન અને ધનથી આપણા બહુ મોટા ભાગ્ય છે. કારણ કે મંદિરો છે, ઉપાસનાનું કેન્દ્ર છે, એમાં સ્થાપેલા સ્વરૂપો મહારાજ એની અંદર બિરાજતા હોય, ચિરકારી લાંબા સમય સુધી ઉપાસનાનું પ્રવર્તન આ પૃથ્વી પર રહે એના માટે શ્રીજી મહારાજે કાર્ય કર્યું છે. એવા મહારાજે મંદિરો કર્યા પોતાના હાથે, એ સ્વામી કે મેં મહારાજને આવી સેવા કરતા જોયા છે. પથ્થર કેલ મૃતિકા માથે કેળવેલો ચૂનો હોય, પથ્થર હોય, માટી હોય, એને માથા ઉપર ભગવાને તગારા લીધા હોય, પોતાના ભક્તોની સાથે ભગવાન નાના બનીને પોતે સેવા કરતા હોય એવા સ્વામી કે મેં દર્શન કર્યા છે. એમ હરિ મંદિર કરાવી દ્રગે ડીઠા છે, માહી મૂર્તિ અપધરાવી દ્રગે ડીઠા છે. એક એક મંદિરની અંદર મૂર્તિઓ ભગવાને સ્વયં પધરાવી છે. છ મંદિરોની અંદર લક્ષ્મીનારાયણ દેવ હોય, રાધાકૃષ્ણ હોય, હરિકૃષ્ણ પોતે પોતાનું સ્વરૂપ પધરાવ્યું હોય, ધર્મભક્તિ વાસુદેવ વરતાલમાં હોય, ધોલેરામાં મદન મોહનજી હોય, અમદાવાદ અને ભુજમાં નરનારાયણ દેવ હોય, એ બધાય સ્વરૂપો, એ બધાય સ્વરૂપો ભગવાને સ્વયં પોતાના હસ્તે પધરાવ્યા છે, એ મૂર્તિઓ પોતાના હસ્તે તૈયાર કરાવી છે. મૂર્તિઓ પધરાવી તો ખરી, પણ ભગવાન પાછા એવા છે, ભગવાન પોતાના જીવનથી જ મુમુક્ષુના જીવનને ઘડે છે. એ મંદિરો કર્યા પછી ભગવાન શું કરતા? વળી હરિ મંદિરને ફરતા દ્રગે ડીઠા છે, સો સો પ્રદક્ષિણા કરતા દ્રગે ડીઠા છે, જોતા મૂર્તિ સુંદર સારી દ્રગે ડીઠા છે, ધાતુ પાસાન પટ પ્યારી દ્રગે ડીઠા છે. એ મૂર્તિઓ પધરાવીને એ મંદિરની આજુબાજુ પ્રદક્ષિણા, સો સો પ્રદક્ષિણા, ભગવાન પોતે ભગવાન હોવા છતાં પણ મુમુક્ષુઓને કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી જોઈએ એ બતાવવા માટે પોતાના જીવનથી એવું કરતા કે મંદિરોમાં પધરાવેલા જે દેવો હતા એની શ્રીજી મહારાજ પોતે સો સો પ્રદક્ષિણા કરતા. ભગવાન નિયમપૂર્વક માળા ફેરવતા, ભગવાન નિયમપૂર્વક દંડવટ કરતા, ભગવાન નિયમપૂર્વક પ્રદક્ષિણા કરતા. મુમુક્ષુનું જીવન નિયમવાળું હોય. શ્રીજી મહારાજ કહે છે, નિયમથી કરેલી ભક્તિ છે ફળદાયી થાય છે, નિયમ વિનાની કરેલી ભક્તિ ક્યારેય ફળદાયી થતી નથી. નાનો તો નાનો પણ કોઈ નિયમ હોવો જોઈએ કે હું પૂજામાં આટલી માળા કરીશ, આટલા દંડવટ કરીશ, દિવસ દરમિયાન હું આટલા દંડવટ કરીશ, આટલી પ્રદક્ષિણા કરીશ, આટલું ભજન કરીશ, આટલી માળા કરીશ, આટલા ભગવાન આગળ કીર્તન ગાઈશ. આવું કોઈને કોઈ નાનામાં નાનો નિયમ આપણા જીવનની અંદર હોવું જોઈએ. નિયમ વિનાનું જીવન એ ભગવાનને ગમતું નથી. ભગવાન એવું નથી કહેતા કે તમે મોટા નિયમ લો, પણ નાનું તો નાનું પણ કંઈક જીવનમાં નિયમ હોવું જોઈએ. મોટા પુરુષોના જીવનમાં પણ દેખાય કે એ પણ જ્યારે નિયમ, નાનામાં નાનો નિયમ હોય એને પણ બહુ ખંતપૂર્વક પાડતા હોય. અને જે જે મોટા મોટા સંતો ભક્તો થયા એ બધા એવા હતા કે પોતાના નિયમને બહુ સારધાર રીતે પાડતા. નાનો નિયમ હોય પણ એને પાડવું બહુ જરૂરી છે. ઘણી વખત આપણને તો કયું નિયમ લીધું હતું એ ભૂલાઈ ગયું હોય, નિયમ એટલા બધા લઈ લીધા હોય અને પછી કયું નિયમ લીધું હતું એ જ યાદ ના હોય, એની માટે ફરીથી પાછું ક્યાંય નિયમ લખ્યું હોય ને ગોતવું પડે કે આટલા નિયમ લીધા હતા, એવું નહીં. પણ નાનો નિયમ લઈએ, આપણી સ્થિતિ, આપણને જે પ્રકારની સમયની અનુકૂળતા હોય એ પ્રકારથી પણ ભગવાનને દંડવટ છે, ભગવાનની માળા છે, ભગવાનની પ્રદક્ષિણા છે, એના નિયમ ભગવાનના ભક્તોને હોય. શ્રીજી મહારાજ સ્વયં પ્રદક્ષિણા, સો સો પ્રદક્ષિણા કરતા. આજે મોટા મોટા શિખરબંધ મંદિરોમાં સવારની અંદર 3:30 વાગ્યાથી કેટલા ભગવાનના ભક્તો, સંતો, એટલા બધા ભજનિક, ભજનના અંગવાળા હોય, સવારમાં ઉઠીને દેવની પ્રદક્ષિણા કરવા લાગે. આખા મંદિરની પ્રદક્ષિણા આખા ચોકની અંદર, ચોક ગાજતો હોય 3:30-4 વાગે, તો 5 વાગે તો ભરચક થઈ ગયો હોય એટલી પ્રદક્ષિણા ભગવાનના ભક્તો કરતા હોય.
ભગવાન શ્રીહરિ સ્વયં દેવોની પ્રદક્ષિણા કરતા, હરિમંદિરને ફરતા સો સો પ્રદક્ષિણા કરતા, એની અંદર પાછા મંદિરમાં જે મૂર્તિઓ પધરાવી છે ધાતુની, પાષાણની અને ચિત્રામણની, એ બધી મૂર્તિઓને ભગવાન દર્શન કરતા સામું જોઈ રહેતા, ભગવાન એ મૂર્તિઓની હામું જોઈ રહેતા. ભગવાનના જ્યારે દર્શન કરવા ત્યારે મહારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં કીધું, એક કુશળ કુંવરબા જેવી રીતે ભગવાનના દર્શન કરતા એવી રીતે કરવા, એક એક અંગને નિરખવા, નિરખીને એને અંતરમાં ઉતારવા, અંતરમાં જેવી બાહેર મૂર્તિ છે એવી ને એવી મૂર્તિ અંતરમાં દેખાતી થાય, પછી એ મૂર્તિના દર્શન કરીને ત્યાંથી હટવું અને એ દર્શનને આખો દિવસ સ્મૃતિમાં રાખવા. આવી રીતે દર્શન કર્યા હોય એને દર્શન કર્યા કહેવાય. સામું જોઈ રહેવું, આ જીવ એવો છે, જગતના પદાર્થો સામું જોઈ રહે છે, જગતના વ્યક્તિઓ સામું જોઈ રહે છે, માયાના માયા માયિક આકારોને માયિક પદાર્થો સામું જોઈ રહે છે, ભગવાન સામું જોતો નથી. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કે ભગવાન તો સદાય જોઈને બેઠા છે, કોણ મારી સામું જોવે છે. ભગવાનની સામું જોઈ રહેવાની ટેવ પાડવી. પ્રત્યક્ષ આપણી તાકાત ન હોય કે આપણે મૂર્તિ વિના ભગવાનને જોઈ શકીએ, તો સામે મૂર્તિ રાખીને ભગવાનની સામું જોઈ રહેવાની ટેવ પાડવી. ભગવાનની સામે જ્યારે હોઈએ ત્યારે ભગવાનને જોઈ રહેવાની ટેવ પાડવી અને પછીથી ધીરે ધીરે એવો અભ્યાસ કરવો કે આપણે જે ક્રિયા કરતા હોય એમાં પણ ભગવાન સામે દેખાયા કરે, ભગવાન સામે દેખાયા કરે. કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિમાં ભગવાનને જોવા, પદાર્થ હોય તો પદાર્થમાં ભગવાનને જોવા, જે કંઈ વસ્તુ પડી છે એમાં ભગવાનને જોવા, એમ સામે ભગવાનને જોવાની ટેવ પાડી રહે. એવી રીતે જે ભગવાનને સન્મુખ જોઈ રહે, ભગવાન એને સન્મુખ જોઈ રહે. આપણું પરમ કર્તવ્ય એ છે ભગવાનની સામું જોઈ રહેવું. અને જે ભગવાનની સામું જોઈ રહે છે ને એને બીજું કંઈ જોવાની ઈચ્છા થતી જ નથી. જેને ભગવાનની સામું જોઈ રહેવાની ટેવ છૂટે છે એને જ બીજું જોવાની ઈચ્છા થાય છે. જેને ભગવાનને જ જોવાની ઈચ્છા પડી છે એ ભગવાનમાં તો નવો નવો રસ, નવો નવું ઐશ્વર્ય, નવા નવા ચમત્કારો, અને તો નવીનને નવીન જ લાગે. એટલે કોઈ દી જૂનું થાય જ નહીં, જૂનું થાય નહીં એટલે એને છોડીને બીજાને જોવાની ઈચ્છા થાય નહીં. ભગવાનને જોવાની ટેવ ભગવાનના ભક્તએ પાડવી જોઈએ એવું ભગવાન પોતાના જીવનથી આપણને શીખવાડે છે. સો સો પ્રદક્ષિણા કરતા ભગવાનને જોયા છે. તેને દંડવત જો કરતા દ્રગે દીઠા છે, વળી સામો જોઈ બહુ રહેતા દ્રગે દીઠા છે. તેને દંડવત જો કરતા દ્રગે દીઠા છે. ભગવાને મૂર્તિઓ પધરાવી, ભગવાન સ્વયં ભગવાન હતા તો પણ જે પોતાની પધરાવેલી મૂર્તિઓ હતી એની ભગવાન આરતી પણ કરતા, સ્તુતિ પણ કરતા, વંદન પણ કરતા, દંડવટ પણ કરતા, હાર પણ એમને પહેરાવતા અને એ દેવોની પ્રસાદીનો થાળ ભગવાન જમતા. ભગવાન સ્વયં ભગવાન હોવા છતાં પણ એક ભક્તની રીત કેવી હોય એ શીખવાડે છે. જ્યારે ભગવાનની પાસે, જ્યારે ભગવાનની પાસે જઈએ ત્યારે આપણે કોઈ નથી. આ દુનિયાની અંદર આપણી ગમે એટલી મોટાઈ હોય પણ ભગવાનની પાસે તો રાંક થઈને રહેવું એ ભગવાન પોતાના જીવનથી બતાવે છે. મૂર્તિઓને દંડવટ ભગવાન સ્વયં કરતા, સ્વયં કરતા. દેવોને દંડવટ ભગવાન સ્વયં કરતા. ગમે એટલી મોટાઈ આ લોકની મળે પણ ભગવાનને દંડવટ ના થાય, ભગવાનને દંડવટ કરવાનો સંકોચ થાય તે મોટાઈ શું કામની. એક ભાઈ વર્ષો પહેલાં આવેલા, બહુ બહુ રૂપિયાવાળા વ્યક્તિ, બહુ રૂપિયાવાળા વ્યક્તિ, ભગવાનને ઊભા ઊભા પગે લાગ્યા એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ ભગવાનને બે દંડવટ તો કરો, તમે તો સત્સંગી છો. ત્યારે એમને એમ કીધું કે આજે લગ્ન પ્રસંગમાં જવાનું છે, પણ લગ્ન પ્રસંગમાં જવાનું છે ભગવાનને દંડવટ કરવામાં શું વાંધો છે. તો કે આ સૂટ પહેર્યો છે ને એ $5,000 છે અને અહીંયા આગળ દંડવટ જો કરું તો આની ઇસ્ત્રી બગડી જાય, આની ઇસ્ત્રી હરખી રહે એના માટે ભગવાનને દંડવટ કરવાનો નથી,
દંડવટ કરવો હશે કાલે આવીને કરી જઈશ, પણ આજે નહીં. બોલો, એને ખબર હશે ને કે કાલ જીવવાનો છું. કેવી વ્યક્તિઓની માન્યતા હોય છે, એક સૂટની ઇસ્ત્રી બગડી જાય તો ભગવાનને દંડવટ નહીં કરવાના. દુનિયાના તમે ગમે એટલા મોટા આપણે પૈસાવાળા હોઈએ, ગમે એટલા રૂપિયાવાળા હોઈએ, ગમે એટલા બુદ્ધિવાળા હોઈએ, ગમે એટલા વિદવત્તાવાળા હોઈએ, ગમે એટલા લોકો લાખો માણસો હાથ જોડીને ઊભા હોય, પણ ભગવાનની પાસે કોઈ પણ વ્યક્તિ જાય, કોઈ પણ વ્યક્તિ, ઠેક અક્ષર પુરુષ સુધીનો કોઈ પણ, મુક્તાત્માથી માંડીને જીવાત્મા સુધીનો દેવતા થયેલો વ્યક્તિ જાય, ઈશ્વર થયેલો વ્યક્તિ જાય, પણ પુરુષોત્તમ નારાયણ આગળ તો બધાય રાંક છે. ત્યાં તો સહજ રીતે એના ચરણારવિંદમાં પડી જાય, દંડવટ થઈ જાય. એ સાચું, શ્રીજી મહારાજ સ્વયં દંડવટ કરતા. નરનારાયણ દેવની જ્યારે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી ત્યારે નિર્ગુંદાસ સ્વામીની વાતોમાં આવે છે, 100 નંબરની વાતમાં મહારાજે સ્વયં નરનારાયણ દેવને દંડવટ કર્યા. દંડવટ કર્યા એટલે જીવ પાછો મહારાજને આવી રીતે દંડવટ કરતા જોવે એટલે ભરમાઈ જાય ને. એટલે તરત શ્રીજી મહારાજે હરિભક્તોને કીધું, સંતોને કીધું કે જોજો, કોઈ ભરમાતા નહીં, કે આ બદ્રિકાશ્રમમાં અમારું ધ્યાન કરે છે. મહારાજ કે બદ્રિકાશ્રમમાં અમારું ધ્યાન કરે છે. મહારાજે જ્યારે આ વાત કરી ત્યારે સ્વામીએ એવું લખ્યું કે મોટા મોટા સંતો જે સમજતા હતા એ સમજ્યા, બાકીના બધાએ પોતપોતાની સમજણ પ્રમાણે બધું ગ્રહણ કર્યું. પણ ભગવાનના પધરાવેલા દેવો હોય, ભગવાનનું મંદિર હોય, ત્યાં આગળ જઈએ આપણે દંડવટ ભગવાનને કરવા, દેવોને દંડવટ કરવા. ભગવાન પોતાના જીવનથી શીખવાડે છે. બહુ સમય સુધી ભગવાનના મૂર્તિઓ જે પધરાવેલી પોતાની એની સામે જોયા કરતા. એક મુમુક્ષુ જીવન કેવું હોય, એક મુમુક્ષુ કેમ ભગવાનની સામે જોઈ રહેતો હોય, એમ ભગવાન જોયા કરતા. જમતા પ્રસાદી બહુ પ્રીતે દ્રગે દીઠા છે, તુલસી દળ નિર્મળ સમીતે દ્રગે દીઠા છે, પિતા દૂધ પડતો દોરો દ્રગે દીઠા છે, પીધું ગ્રીત બરી કટોરો દ્રગે દીઠા છે, વડી ઉત્સવ સમૈયા માહી દ્રગે દીઠા છે, આવ્યા 10,000 ત્યાંહી દ્રગે દીઠા છે. એ દેવોને ધરાવેલી પ્રસાદી ભગવાન પ્રેમથી જમતા, તુલસી દળ હોય દેવોને ચડાવેલું એ તુલસી દળ પણ મહારાજ પોતે પ્રસાદી રૂપે લેતા, દૂધ પીતા ત્યારે ભગવાનને દોરો પડતો દૂધનો, એ પણ સ્વામી કે એવા ભગવાનના દર્શન કર્યા છે. દૂધની સફેદ રેખા પડી જાય મૂછો ઉપર, એવા ભગવાનના દર્શન કર્યા છે. ભગવાન કટોરો ભરીને ઘી પીધું હોય ભગવાને એવા દર્શન કર્યા છે. ઉત્સવ સમૈયા એની અંદર હજારો હરિભક્તો ભગવાન પાસે ભગવાનના દર્શને આવ્યા હોય એવા પણ સ્વામી કે મેં દર્શન કર્યા છે. ભગવાન શ્રીહરિ વર્ષમાં હરિચરિત્રનું સાગર એમ કહે છે કે ભગવાન વર્ષમાં 2 વાર સમૈયા કરતા, ત્યારે પત્ર લખીને સંતો ભક્તોને તેડાવતા, અને જ્યારે ભગવાન તેડાવતા ત્યારે લખનૌ, ગ્વાલિયર, બુંદેલખંડ, બુંદીકોટ, મારવાડ, ઉદયપુર, જોધપુર, ભરતપુર, કાશી, કલકત્તા, નિમાડ, ખાનદેશ, કોંકણ, મુંબઈ, ધરમપુર, સુરત, ઇન્દોર અને સમુદ્ર તટે ઘોઘા બંદરથી દ્વારિકા અને કરાંચી સુધી, કચ્છ દેશ, રાધનપુર, આબુ અને પાલિતાના, એ બધાય પ્રદેશોના હરિભક્તો પોશાક લઈને ભગવાનને દર્શને આવતા. આટલો સત્સંગ હતો, આખા ભારતની અંદર સત્સંગ હતો. બોલો, છેડે છેડે હતો, કરાંચી સુધી સત્સંગ હતો. વિચારો, આજે એટલો સત્સંગ વધ્યો કહેવાય તોય ઘટ્યો કહેવાય, કારણ કે બધે રહ્યો નહીં એટલે બહાર વિદેશોમાં પ્રવર્તી ગયો. પણ આ બધા પ્રદેશોની અંદર સત્સંગ કોઈ પણ સંજોગોના કારણે સંતોનું વિચરણ ત્યાં ઓછું થઈ ગયું હશે, જેના કારણે જોઈએ એટલો આ બધા પ્રદેશોની અંદર છે. આમાં ઘણા બધા પ્રદેશોમાં મંદિરો છે, સત્સંગ છે, પણ કેટલીક જગ્યાએ અત્યારે સત્સંગ દેખાતો નથી, લુપ્ત થઈ ગયો, કારણ કે સંતોનું વિચરણ ત્યાં ઓછું થઈ ગયું હોય એના કારણે એવું થયું હોય. પણ ત્યારે આ દેશ દેશના હરિભક્તો ભગવાન પાસે ઉત્સવ સમયમાં આવતા, કરે દર્શન પૂજા દાસ દ્રગે દીઠા છે, તેનું ગ્રહણ કરે અવિનાશ દ્રગે દીઠા છે,
પૂજી સ્પર્શી લાવો લીધો દ્રગે દીઠા છે, તેને જન્મ સફળ કરી લીધો દ્રગે દીઠા છે. ભગવાન પાસે આ દેશ દેશના હરિભક્તો જ્યારે આવતા ત્યારે મહારાજ એમ કહેતા કે મોટા લોકોના દેખાદેખીમાં ગરીબોએ ખેંચાવું નહીં. મહારાજ ધનાઢ્ય હરિભક્તોને એમ કહેતા કે ગરીબ હરિભક્તોની તમારે બરદાશ રાખવી, એને નભાવવાનો ખર્ચ ધનાઢ્યોએ માથે લેવો, ગરીબ પોતાની શ્રદ્ધા પ્રમાણે સેવા કરે, એને મોટાની રીતે ચાલવું નહીં. અને મોટા જે ધનાઢ્ય હરિભક્તો હોય એને એવા ગરીબ હરિભક્તો એની સંભાવના કરવી, એમને દર્શને આવવું હોય તો એની ખર્ચી પણ એ લોકોએ આપવી. ઉત્સવ સમયમાં જ્યારે હરિભક્તો આવે કે સંતો આવે ત્યારે મહારાજ કે અજાના લોકો અહીંયા આગળ અનેક પ્રકારના હરિભક્તોનો વેશ ધરીને ઠગ લોકો આવે છે, માટે કોઈ ભૂલે ચૂકે પણ અજાનાનો વિશ્વાસ ના કરવો, કોઈ ગામનું નામ લઈને ધર્મ નિયમની વાત કરે તો પણ વિશ્વાસ ના કરવો, કોઈ સંત કે હરિજન ઓળખતો હોય તો એનું સાચું માનવું, હરતા ફરતા બાઈ ભાઈ કોઈએ પૈસા પાસે રાખવા નહીં, નહીં તો ચોર લોકો ગાંઠેથી છોડી લે. મહારાજ આવું ઉત્સવ સમયમાં ઉપદેશ દેતા. કેટલાક વિપ્ર બનીને એવા કસબ કરે છે, તીર્થમાં એવા ઘણા આવે છે, કોઈ કપડાને જોડા લેનાર પણ હોય, કોઈ સોના રૂપાના આભૂષણ તાકતા હોય, સાવકાર થઈને ફરે એટલે એને કોઈ ઓળખી શકે નહીં, અજાને કહેવાય નહીં, માટે સાવધ રહેવું. આ ગામના પગીઓ છે તે હરિભક્તોની બરદાશ રાખશે, કારણ કે એમને એવો નિયમ લીધો છે કે અનેક જનો આવે માટે ભરોસે ન રહેવું, ગફલતમાં વિઘ્ન થાય, બાળક હોય તેની ખબર રાખવી, ભીડમાં જુદો પડી જાય તો હાથમાં ના આવે. આવું મહારાજ બધું આ લોકની દ્રષ્ટિએ બધું શીખવાડતા. બાળકોના અંગમાં આભૂષણ પણ આવા પ્રસંગે રાખવા નહીં, ઘેર ગયા પછી ફાવે એ રીતે વર્તવું, પણ અહીં ના પહેરાવતા, નહીં તો ઉપાડી જશે મહારાજ કે કોઈ. તમારા હિતને માટે પહેલેથી અમે કહીએ છીએ, જેથી તમે વિચક્ષણ થઈને ગાફલ ન રહો. તીર્થમાં વર્તવાની આ બધી રીતો અમે વારંવાર કહીએ છીએ. આવી રીતે મહારાજ કે તમે ગાફલ રહેશો તો વિઘ્ન આવે, એમાં અમે શું કરીએ. આવું મહારાજ હરિભક્તોને સંતો આવતા એમને પહેલેથી ઉત્સવ સમયની અંદર ચેતવી દેતા, ભગવાન આ લોકની અંદર કેમ જીવવું, આ લોકમાં એક ભક્ત કેવી રીતે જીવતો હોય, આ લોકની અંદર આપણે અજાના પ્રદેશમાં કહેવાય ને અજાના માણસો સાથે વર્તવાનું હોય ત્યારે કેમ વર્તવું, એ બધું જ શ્રીજી મહારાજ પોતાના ઉપદેશ અને જીવનથી શીખવાડે છે. આવી અહીં આગળ દર્શન ચિંતામણી એમાં સ્વામી કે ભગવાનનો આવી રીતે હરિભક્તોએ આવીને ભગવાનનો પૂજા કરીને સ્પર્શ કરીને લાવો લીધો અને પોતાનો જન્મ સફળ કરી લીધો છે. આવા દર્શન અનેક અનેક વખત સ્વામી કે મેં મહારાજના કર્યા છે. આપણે પણ આપણા અંતરની અંદર આવા દર્શન કરતા રહેવું, એવો સ્વામીનો આ હરિસ્મૃતિ લખવા પાછળનો અભિપ્રાય છે. 24 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ.